માળિયાહાટીના ખાતે પાયોનિયર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વેલેન્ટાઇન્સ ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 300 થી વધારે વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. માળિયાહાટીના ખાતે આવેલ પાયોનિયર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંસ્કારનું સિંચન સાથે યુવા પેઢીનું ઘડતર કરવા હંમેશા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા જાહેર તહેવારો ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે 14 ફેબ્રુઆરીના દિવસે વિદ્યાર્થી યુવક યુવતીઓ વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરી પ્રેમનો એકરાર કરી મોજ મસ્તીમાં દિવસ પસાર કરે છે. ત્યારે પાયોનિયર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા આજની યુવા પેઢીને નવી દિશા તરફ આગળ વધવાના સંકેત આપતા માતા પિતા દાદા દાદીનું પૂજન કરી વિદ્યાર્થીઓ જાતે ફૂલહાર બનાવી વડીલોને પહેરાવી આરતી ઉતારી વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરી નવો રાહ ચીંધ્યો છે. આ કાર્યક્રમમાં 300 થી વધારે વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શાળાના આચાર્ય દ્વારા વડીલોની સેવા સન્માન કરવાની શીખ આપવામાં આવી હતી. તેમજ આજના કાર્યક્રમથી યુવા પેઢીને પ્રેરણાદાયક બની રહે તેવું શાળાના આચાર્ય દ્વારા જણાવેલ કાર્યક્રમ સફળ બનાવવા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. પાયોનિયર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે વડીલ મંચના કાર્યક્રમ રાખેલ, જેમાં 300 થી પણ વધારે વાલીઓ ઉપસ્થિત રહેલ. વિદ્યાર્થીના જીવનમાં સારા શિક્ષણની સાથે સારા સંસ્કાર મળે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આની અંદર અમારા વિદ્યાર્થીઓ જાતે ફૂલહાર બનાવશે અને ત્યારબાદ વડીલોનું પૂજન અર્ચન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ વડીલોના આશીર્વાદ મેળવશે. રમેશ કારિયા સાથે CN24 ન્યૂઝ માળિયા.